सौ प्रथम तो स्टार्ट करिए तो घसारो એટલે શું? તો કે ઘસારો છે એ મિલકતની કિંમતમાં થતો ઘટાડો છે। તમે ધંધામાં કોઈ પણ મિલકત લઈ આવો, જે વર્ષે તમે મિલકત લઈ આવો એના પછીના વર્ષે એ મિલકતની કિંમત એટલી ને એટલી હોતી નથી, એમાં સતત ઘટાડો એટલે કે ક્રમશઃ ઘટાડો થતો રહે છે, એને આપણે જે ઘટાડો થાય છે એને ઘસારો કહેશું। દાખલા તરીકે તમે કોઈ પણ એક ફ્રીજ લઈ આવ્યા, ફ્રીજ 25,000નું છે, બીજે વર્ષે તમે ફ્રીજને વેચવા જાઓ છો તો એ ફ્રીજ તમને 25,000 નહીં આપે। શા માટે? તો કે એક વર્ષ દરમિયાન એમાં વપરાશ થયો હોય, મિલકત ઘસાઈ હોય એટલે એમાં ઘસારો લાગે। ઘસારો એ રોકડમાં ચૂકવાતો નથી કે આ વર્ષે આટલો ઘસારો લાગ્યો આ વર્ષે આટલો, પણ હિસાબોમાં એની નોંધ કરવામાં આવે છે। એટલે એનો સાદો અર્થ આપણે કહી શકીએ કે મિલકતમાં થતો ઘટાડો, ક્રમશઃ ઘટાડો અને કાયમી ધોરણે થતો હોય ત્યારે એને ઘસારો કહેવાય। ઘસારો ધંધાનો ખર્ચ છે। કેવો ખર્ચ છે? તો કે મહેસૂલી ખર્ચ છે। મૂડી ખર્ચ એક જ વાર થાય, જ્યારે મહેસૂલી ખર્ચ છે તે નિયત સમયના અંતરે થતો રહેતો હોય છે। કઈ કઈ વસ્તુઓ મિલકતો પર તમે ઘસારો ગણી શકો? તો કે યંત્ર, મકાન, ફર્નિચર, પ્લાન્ટ બધા ઉપર તમે યંત્ર ગણી શકો, પણ તમે જમીન છે એના ઉપર ઘસારો ગણી શકતા નથી, કારણ કે જમીનને ઘસારાપાત્ર મિલકત કહેવામાં આવેલી નથી। હવે આ ઘસારો ગણવા માટેની બે પદ્ધતિઓ છે। એક છે સીધી લીટીની પદ્ધતિ, એટલે કે સરખા હપ્તાની પદ્ધતિ, અને બીજી છે ઘટતી જતી બાકીની પદ્ધતિ। તો જે રકમમાં તમને કહેશે કે કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે, સરખા હપ્તાની પદ્ધતિ, એનું બીજું નામ છે સીધી લીટીની પદ્ધતિ, અને બીજી પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ। પછી તો કે ઘસારો ગણવા માટેનું સૂત્ર શું છે એ જોઈએ। તો કે ઘસારો ગણવા માટેનું સૂત્ર છે વાર્ષિક ઘસારો, વર્ષને અંતે ઘસારો લાગે એટલે ઘસારો હંમેશા આપણને વર્ષનો જ મળે। વાર્ષિક ઘસારો બરાબર એને કહેવાશે ડી, બરાબર? વાર્ષિક ઘસારાનું સૂત્ર ડી બરાબર સી ગુણ્યા આર છેદમાં 100। હવે સી એટલે શું? તો તમારે યાદ રાખવાનું છે કે સી બરાબર પડતર કિંમત, યંત્ર કે મિલકતની કિંમત શું છે તે। આર બરાબર ઘસારાનો દર, કે 5%, 10% જે કીધું હોય તે। પડતર કિંમત એના ઉપર ઘસારાનો દર કરો એટલે તમને વાર્ષિક ઘસારો મળી જાય। હવે ઘણીવાર તમને ઘસારો આપી દીધો હોય પણ એનો દર એટલે કે આર શોધવાનું કીધું હોય, તો ઘસારાનો દર શોધવાનો કે એને કહેવાય આર બરાબર, ઘસારાનો દર આર બરાબર ડી એના છેદમાં સી એને ગુણ્યા 100। તો આવી રીતે તમને ઘસારાનો દર મળે। ઘસારો આપી દીધો હોય ત્યારે ઘસારાનો દર, અને ઘસારાનો દર આપી દીધો હોય ત્યારે આપણને ઘસારો મળે છે। હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। દાખલા નંબર 5માં પેલું છે સુરેશ લિમિટેડ યંત્ર ખરીદે છે, યંત્ર ગોઠવવાનો ખર્ચ બધું આપેલું છે, બરાબર? એની ઉપરથી આપણે વાર્ષિક ઘસારો મેળવીએ, અને એને શું કીધું છે કે પ્રથમ 3 વર્ષની આમનોંધ કરો, યંત્ર ખાતું કરો અને ઘસારા ખાતું તૈયાર કરો। સૌ પ્રથમ આપણે રકમ જોઈ લઈએ પહેલા।
सुरेश लिमिटेड, बराबर सुरेश लिमिटेड छे 1/4/12 ना रोज 63,600 नु यंत्र खरीदे छे। यंत्र गोठवानो खर्च थाय छे 1,000, यंत्र गोठवानो खर्च एमां प्लस थई जाय એટલે તમને યંત્ર પડશે 64,600 માં। એને કીધું છે કે યંત્ર અંદાજિત 8 વર્ષ આયુષ્ય, અંદાજિત આયુષ્ય 8 વર્ષ, અંદાજિત આયુષ્ય આપેલું હોય એને કહેવાશે એન। અને એવું કીધું કે જ્યારે યંત્ર વેચશું ત્યારે અમને ભંગાર કિંમત 14,800 મળશે એને કહેવાય સ્ક્રેપ વેલ્યુ S14,600। અહીંયા ભંગાર કિંમત આપેલી છે, અંદાજિત આયુષ્ય આપેલું છે,